નમસ્કાર હું આર એસ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિશિયન આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અપસર્વરનું હાર્દિક સ્વાગત છે હું આજે આપણે આઈટીઆઈની અંદર ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં લેસન અંતર્ગત જે આર એલ સી સિરીઝ સર્કિટ વિશે સમજાવીશ સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે એસી સર્કિટના ઘણા બધા ભાગો છે જેમ કે એના પ્રકાર પણ પડે છે જેમ કે આરસી સિરીઝ સર્કિટ આરએલ સિરીઝ સર્કિટ એલસી સિરીઝ સર્કિટ ત્યાર પછી આપણે એક નવી સર્કિટ શીખીશું જેને કહીએ છીએ આરએલસી સિરીઝ સર્કિટ આરએલસી સિરીઝ સર્કિટ છે તેમાં આપણને ત્રણ લોડ તરીકે આર એલ અને સી જે આપણને જોવા મળશે હવે એ લોડ કેવા હોય તો એનો આપણે થોડો પરિચય કરીએ તો કે સૌ પ્રથમ આપણને પહેલું જે દેખાય છે જે આર આર એટલે કે રજીસ્ટન્સ જે આપણને કલર રજિસ્ટન્સ કોડ દ્વારા બતાવેલું છે જેનો ફોટો બતાવેલો છે જેનો સિમ્બોલ પણ આપણને ખ્યાલ હોય છે ત્યાર પછીનું બીજો જે ફોટો જોવા મળે છે પિક્ચર જોવા મળે છે એને આપણે એલ એલ એટલે કે ઇન્ડક્ટન્સ જે એક તાંબાના તારના ગૂચડાના રૂપમાં બનાવેલું છે જેને આપણે શું કહીશું ઇન્ડક્ટર્સ ત્યાર પછીનું ત્રીજી ઇમેજ ત્રીજું ચિત્ર છે જેને આપણે સી નામ આપેલું એટલે કે સી એટલે કે કેપેસિટર કેપેસિટરનો પણ આપણને જુદી રીતે અલગ અલગ ટાઈપના કેપેસિટર હોય તો તેમાં એને આપણનો ફોટો બતાવેલો છે આ ત્રણે ત્રણ લોડ જે છે ત્રણે ત્રણ જે ભાગો છે એ આપણે ચિત્રમાં આર એલ સી એટલે કે રજીસ્ટન્સ ઇન્ડકટન્સ અને કેપેસિટન્સ જોઈ શકીએ છીએ હવે આગળ આપણે જોઈએ તો કે સિરીઝ સર્કિટ તો આ સર્કિટમાં રજીસ્ટન્સ આર આ સર્કિટની અંદર રજીસ્ટન્સ એલ જે આપણને જોવા મળે છે પહેલું બતાવેલું છે એ રજીસ્ટન્સ આર છે ત્યાર પછીનું જે બતાવેલું છે એ ઇન્ડક્ટન્સ એલ એટલે કે તાંબાના તારના ગૂંચળાનો બનાવેલો એક ભાગ ત્યાર પછી જે બતાવેલું છે સી સી એટલે કે કેપેસિટર તો ત્રણે ત્રણ વસ્તુને ત્રણે ત્રણ લોડને આપણે જોઈએ તો સિરીઝમાં જોડેલા છે સીરી સર્કિટ વિશે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ વસ્તુનો સ્ટાર્ટ એન્ડ સ્ટાર્ટ એન્ડ આ રીતે જે કનેક્ટ કરેલા હોય એટલે કે એન્ડ ટુ સ્ટાર્ટ એન્ડ ટુ સ્ટાર્ટ એ જોડાણ જે કરેલા હોય તેને સીરી સર્કિટ કહેવામાં આવે અને આ ત્રણે ત્રણ સિરીઝમાં જોડેલ છે જેથી તેનો કરંટ પસાર થવા માટે એક જ સળંગ પાથ રહેશે કરંટ દરેકમાંથી એક સરખો પસાર થતો જોવા મળશે હવે આપણે એને સર્કિટના રૂપમાં થોડી બતાવેલું છે આવી જે સર્કિટ હોય આવી જે એક માર્ગીય સર્કિટ છે તેને આર સિરીઝ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આપણે અહીંયા પણ જોઈએ છીએ આર બતાવેલો છે એનો સિમ્બોલ છે પહેલાંમાં આપણે એનું ઇમેજ જોઈતી જ્યારે આમાં એનો સિમ્બોલ જોવા મળે છે રજિસ્ટન્સનો સિમ્બોલ ત્યાર પછી ઇન્ડક્ટન્સ એટલે કે કોઈલના રૂપમાં બનાવેલો સિમ્બોલ ત્યાર પછી કેપેસિટર કે જે બે સળંગ લીટી બતાવી અને કેપેસિટરનો સિમ્બોલ બતાવેલો છે અને ત્રણે ત્રણ વસ્તુને સિરીઝમાં જોડેલી છે આપણે જોઈ શકીએ છીએ કે સિરીઝમાં જોડેલી છે અને એ જોડાઈ ગયેલી સિરીઝ સર્કિટ તેને આપણે એસી આર એલ સી સી સર્કિટ કહીએ છીએ જેમાંથી વેતો કરંટ જે આઈ એ ત્રણે ત્રણમાંથી એક સરખો પસાર થાય છે નીચેની તરફ આપણે પોઝિટિવ અથવા તો ફેજ અને ન્યુટ્રલ બે એસી સપ્લાયના કનેક્શન જોડેલા છે તેના નામ આપેલા છે અને જે આ બતાવે છે એ એસી સાયકલનો સિમ્બોલ બતાવે છે આ સર્કિટ છે તેમાં કરંટને પસાર થવા માટે એક જ પાથ તૈયાર થતો હોવાથી કુલ કરંટ અને શાખા એટલે કે બ્રાન્ચ જેની શાખાઓ આપણે કહીએ ને કે આરની શાખા એલની શાખા કેપેસિટરની શાખા જે શાખામાં જેમ કે રજીસ્ટન્સ આર ઇન્ડક્ટન્સ એલ કેપેસિટર્સ સી એમાં એક સરખો જ કરંટ જોવા મળશે એટલે સૂત્રના રૂપમાં આપણે જોઈએ આઈટી આઈટી એટલે કે ટોટલ કરંટ બરાબર ટોટલ રજીસ્ટન્સનો કરણ ટોટલ ઇન્ડસ્ટન્સનો કરણ અને કેપેસિટરનો કરણ એ બધો સરખો જોવા મળશે ફરીથી થોડું આપણે સમજીએ કે ભાઈ આઈટી એટલે કે ટોટલ કરંટ કેટલો તો કે રજીસ્ટન્સ જેટલો જ હોય આઈઆર પછી એટલો જ કરંટ આઈ એલમાં પણ એટલો જ હોય અને આઈસીમાં પણ સરખો જ હોય શું કામ તો કે એસીસી સર્કિટ છે એસી સર્કિટની અંદર દરેક લોડમાં અને કુલ કરણ બધો કરણ છે એ સરખો જોવા મળે હવે જોઈએ આપણે આરએલસી સિરીઝ આર એલ સિરીઝમાં દર્શાવેલ છે તેમજ તેને વીડ લગાડવામાં આવતા તે વોલ્ટેજ છે હવે આપણે આકૃતિમાં જોશું એટલે ખ્યાલ આવશે કે આપણા અહીંયાથી એસી સપ્લાયના વોલ્ટેજ આપેલા છે અહીંયા ઉપર ત્રણ લોડ છે રજીસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટર હવે એ જે લોડ મળે છે એ જે લોડને વોલ્ટેજ મળે છે એના નામ આપેલા છે વીઆર વીઆર એટલે કે રજીસ્ટન્સના વોલ્ટેજ વી એલ વીએલ એટલે કે ઇન્ડકટન્સના વોલ્ટેજ અને વીસી વીસી એટલે કેપેસિટરના વોલ્ટેજ જે આપણે કહી શકીએ કે વીઆર બરાબર રજીસ્ટન્સ આરની એક્રોચમાં વોલ્ટેજ ડ્રોપ એટલે કે મુખ્ય વોલ્ટેજ મેઇન વોલ્ટેજ જે આપશું તે વોલ્ટેજ રજીસ્ટન્સની એક્રોચમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ કરશે ત્યાર પછી આપણે જોઈએ વીએલ વીએલ એટલે કે ઇન્ડક્ટર એલની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ આપેલા ટોલટેજ વોલ્ટેજ હોય તેમાંથી ઇન્ડકટન્સમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે ત્યાર પછી જોઈએ વીસી વીસી એટલે કે કેપેસિટરને એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ તો કેપેસિટરમાં પણ કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે આ ત્રણે ત્રણ વસ્તુ છે એ આપણને આકૃતિમાં બતાવેલી છે અને આઈ આ એટલે કે સર્કિટમાંથી ફ્લો થતો કરંટ આ સર્કિટમાંથી વહેતો કરંટ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ તો આ ત્રણે ત્રણના વોલ્ટેજ ડ્રોપ એટલે કે રજિસ્ટન્સ વીઆર ઇન્ડક્ટન્સ વીએલ અને કેપેસિટર VS આ ત્રણે ત્રણ જે વસ્તુ લોડની સિરીઝમાં જોડેલી છે એ ત્રણે ત્રણમાં વોલ્ટેજ અલગ અલગ ડ્રોપ થશે શું કામે તો કે દરેકના લોડમાં વોલ્ટેજ ડ્રોપ થવા માટે પોતાની અલગ અલગ કેપેસિટી આપેલી હોય છે ત્યાર પછી એનો વેક્ટર ડાયાગ્રામ બનશે તે આપણે જોઈ શકીએ વી બરાબર વીઆર અહીંયા આપેલો જ છે વીઆર વીએલ અને વીસીનો વેક્ટર સરવાળો છે વૅક્ટર ડાયગ્રામની અંદર ઓ એફ એટલે કે અહીંયા ઓપ પછી એનો એફ એટલે કે રેફરન્સ તરીકે વેક્ટર તરીકે કરંટ આય હોય છે પછી ઓ બરાબર રજીસ્ટન્સની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ એટલે કે કરંટની ફેજમાં હોય છે ત્યાર પછી ઓ ક્યુ ઓ ક્યુ બરાબર કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ જે કરંટની નાઇન્ટી ડિગ્રી લેગ થાય છે ત્રણે ત્રણ આપણે આગળ આકૃતિમાં જોઈ ગયા કે રજીસ્ટન્સના વોલ્ટેજ ડ્રોપ કેપેસિટરના વોલ્ટેજ ડ્રોપ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ ડ્રોપ એને આપણે વેક્ટર ડાયગ્રામમાં જોઈ રહ્યા છીએ ઓએસ ઓએસ બરાબર ઇન્ડક્ટરની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ કરંટની નાઇન્ટી એ લીડ થાય છે આ બધી વસ્તુ છે એ આપણને આગળ આગળ જોવા મળશે ત્યાર પછી હવે જો ઇન્ડક્ટિવ ડ્રોપની સરખામણીમાં કેપેસિટર ડો કેપેસિટર ડ્રોપનું મૂલ્ય વધારે હશે તો કરંટ લીડ થશે એટલે કે ઇન્ડક્ટિવની સરખામણીમાં કેપેસિટરની તાકાત વધારે હોય તો કરંટ છે લીડ થશે લીડ થવું એટલે આગળ જવું જે આપણે ત્રણે ત્રણ લોડની અંદર અલગ અલગ હોય યુનિટી હોય લેગ હોય લેગ એટલે પાછળ લીડ એટલે આગળ તો ઇન્ડક્ટરના સરખામણીમાં કેપેસિટર લીડ થતું હોય છે હવેના સૂત્રો જુદા જુદા મૂકેલા છે એક સૂત્ર છે કે વી ટુ સ્ક્વેર બરાબર વીઆર સ્ક્વેર પ્લસ કાઉસની અંદર વીએલ માઇનસ વીસી સ્ક્વેર ત્યાર પછીનું સૂત્ર છે આઈ બરાબર વિના છેદમાં જેડ આપણે ઓમ્સનો નિયમ હોય તો આપણે શું લખતા આઈ બરાબર વિના છેદમાં આર આર એટલે રજીસ્ટન્સ વી એટલે વોલ્ટેજ આય એટલે કરંટ પરંતુ આ એસી સર્કિટ છે તો એની અંદર પ્યોર રજીસ્ટન્સની જગ્યાએ આપણે શું કરીએ છીએ આઈ બરાબર વિના છેદમાં જેડ મૂકીએ છીએ શું કામ આગળ જોશું હવે ત્યાર પછી કોષફાઈ કોષફાઈ એટલે પાવર ફેક્ટર કોશફાઈ બરાબર આરના છેદમાં જેડ રજિસ્ટન્સના છેદમાં જેડ જેને પાવર ફેક્ટર કહી શકાય ત્યાર પછી જોશું પાવર પાવર એટલે કે પી પી બરાબર વી ગુણા આય ગુણા કોશફાઈ ત્રણ વસ્તુનો ગુણોત્તર થયો વોલ્ટેજ કરંટ અને પાવર ફેક્ટર એટલે કે કોષફાઈ આ જે સર્કિટનો પાવર ફેક્ટર છે તે વાસ્તવિક પાવર ફેક્ટર કહેવામાં આવે હવે આપણે આ જે લેસન વિષયના થોડાક એક્ઝામ્પલ લઈએ દાખલા લઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ સર્કિટની અંદર એક્સેલ પછી એક્સી કઈ રીતે એનું સંયોજન થતું હોય છે તો આપણે દાખલા થોડા લેશું દાખલાની અંદર આપણને એક રકમ બતાવેલી છે કે સો ઓમ્સના રજિસ્ટન્સને બસો ઓમ્સના ઇન્ડક્ટરને પચીસ માઇક્રોના કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે અને તેને બસો ત્રીસ વોલ્ટેજ પચાસ હર્ટ જ ફ્રિકવન્સીનો સપ્લાય આપવામાં આવે તો આ એક દાખલો છે તો સર્કિટનો ઇમ્પિડન્સ ઇમ્પિડન્સ એટલે જેડ પછી કરંટનો આય આય એટલે કરંટ અને આર એલ અને સીમાં થતાં વોલ્ટેજ ડ્રોપ એટલે કે આ વીઆર વીએલ અને વીસી એ કેટલા હશે ત્યાર પછી પણ માગ્યું છે પાવર ફેક્ટર જેને આપણે કોસફાઈ કીધું તો પાવર ફેક્ટર પણ કેટલો હશે એ પણ આપણે શોધવાનો છે પછી પાવરનો વ્યય કેટલો થશે પાવરનો વ્યય એટલે શું તો કે પી કેટલી શક્તિનો વ્યય થશે એ પણ આપણે શોધવાનું છે આપણે આ સર્કિટની અંદર આપેલી રકમ પ્રમાણે સર્કિટ દોરશું તો આપણે સરળતાથી સમજાશે જેમાં આપણે જોઈએ છીએ કે પહેલું રજિસ્ટર જોડેલું છે ત્યારબાદ ઇન્ડક્ટર જોડેલું છે ત્યારબાદ કેપેસિટર જોડેલું છે અને ત્રણે ત્રણ વસ્તુને સિરીઝમાં જોડેલી છે સિરીઝની તો આપણને ખ્યાલ આવી ગયો કે જે રજીસ્ટરના છેડા હોય પહેલો છેડો હોય બીજો હોય પહેલો હોય તો આપણે સ્ટાર્ટ કહીએ છીએ બીજાને એન્ડ કહીએ છીએ એમ ઇન્ડક્ટરને પણ સ્ટાર્ટ કહીએ છીએ એન્ડ કહીએ છીએ આ કેપેસિટરને પણ સ્ટાર્ટ કહીએ છીએ ઇન્ડક્ટર કહીએ છીએ આ છેડાઓને આ કનેક્શનને આપણે વ્યવસ્થિત રીતે જોડીએ એટલે કે સ્ટાર્ટ છેડાને સપ્લાય આપીએ એના રજિસ્ટરના એન્ડ છેડાને ઇન્ડક્ટરના સ્ટાર્ટ સાથે જેને આપણે કહીએ એન્ડ ટુ સ્ટાર્ટ ત્યારબાદ ઇન્ડક્ટરના એન્ડ છેડાને કેપેસિટરના સ્ટાર્ટ સાથે જેને પણ આપણે કહીએ એન્ડ ટુ સ્ટાર્ટ અને કેપેસિટરના છેડાના એન્ડ છેડાને સપ્લાય સાથે જોડીએ ત્યારે જે સર્કિટ બને એને આપણે સિરીઝ સર્કિટ કહીએ છીએ અને આ જે સિરીઝ સર્કિટ બની તેનું નામ આપણે આપેલું છે આર એલ સી તો સળંગ એનું નામ આપીએ તો કેવી બનશે તો કે આર એલ સી સર્કિટ આ આપણે આકૃતિ જોઈ પછી એની વેલ્યુ મૂકેલી છે આપણને કીધું છે કે સો ઓમ્સનું રજીસ્ટન્સ પછી ઇન્ડક્ટન્સ બસોનું આપેલું છે પછી કેપેસિટરને ફેરાડે માઇક્રો પચીસ આપેલા છે તો આ બધી વસ્તુઓ આપેલ છે એટલે આપણે એને દાખલાના રૂપમાં એક્ઝામ્પલમાં આપણે અહીંયા લખેલી છે આર બરાબર સો ઓમ્સ એલ બરાબર બસો સી બરાબર પચીસ આપવામાં આવતા વોલ્ટેજ બસો ત્રીસ છે ફ્રિકવન્સી તો ભારતની ફ્રિકવન્સી પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ છે જે આપણે આકૃતિમાં જોવા મળે છે સૌપ્રથમ આપણે આની અંદર ઓમ્સ શોધવા પડશે એટલે કે રજિસ્ટન્સ કેટલું છે એ જોવું પડશે તો એસી સર્કિટની અંદર રજિસ્ટન્સ શોધવા માટેનું સિરી સર્કિટમાં એક સરળ સૂત્ર છે એક્સેલ બરાબર ટુ પાય એફએલ જે આપણને અહીંયા જોવા મળે છે ટુ પાય એફએલ પછી એની આપણે કિંમત મૂકેલી છે ટુ ના ટુ પાયની કિંમત આપણને ખ્યાલ જ છે ત્રણ પોઈન્ટ ચૌદ એફ એફ એટલે કે ફ્રિકવન્સી પચાસ આપેલી છે ત્યાર પછી આપણે જોઈએ ઇન્ડક્ટન્સ સ્લોટ તો કે બસોનો અને એને ગુણોત્તર તરીકે દસની માઇનસ ત્રણ ઘાત આપણે એને સરળતાથી ડાયરેક્ટ ઓમ્સમાં લઈ આવવા માટે આ ત્રણે ત્રણનો ગુણોત્તર કરીએ ત્યારે એક્સેલ બરાબર બાસાઠ પોઈન્ટ આઠ આઠ શું તો કે રજીસ્ટન્સ વેલ્યુ છે એટલે આપણે એને ઓમ્સની અંદર બતાવીએ છીએ એટલે આપણે પાછળ લખશું બાસાઠ પોઈન્ટ આઠ ઓમ્સ ત્યાર આ વસ્તુ આપણને મળી ગઈ એની વેલ્યુ મળી ગઈ ત્યાર પછી આપણે શોધવું પડશે એક્સી એટલે કે કેપેસિટન્સનું રજિસ્ટન્સ આ જે રજિસ્ટન્સ શોધ્યું હતું એ ઇન્ડક્ટન્સનું હતું આનું હતું આપણે ત્યાર પછી હવે આપણે જે શોધશું એ કેપેસિટરનું રજિસ્ટન્સ સર્કિટની અંદર જોડાઈ ગયેલું કેપેસિટર છે એનો અંદરનું રજિસ્ટન્સ કેટલું છે એ આપણે જોવું છે તો એના માટેનું સૂત્ર છે એક્સી બરાબર વન અપોન ટુ પાય એફસી એટલે કે એકના છેદમાં ટુ પાય એફસી એની વેલ્યુ પણ આપણે આગળ મૂકતા જઈએ તો વેલ્યુ મૂકીએ તો એક્સી બરાબર વન અપોન બેના બે પાયની કિંમત આપને ખ્યાલ છે ત્રણ પોઈન્ટ ચૌદ ત્યાર પછી ફ્રીક્વન્સી પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ ત્યાર પછી આપણે જોઈએ કેપેસિટરની વેલ્યુ તો કે પચીસ છે અને દસની માઇનસ છ ઘાત ગુણોત્તર લઈ આવવા માટે હવે આપણે એ બધાનો ગુણોત્તર કરીએ તો આપણો જવાબ આવશે એક્સી બરાબર એક પોઈન્ટ સિત્તાવીસ એકસો સોરી એકસો સિત્તાવીસ પોઈન્ટ ચાર ઓમ્સ જેને પણ રજીસ્ટન્સ વેલ્યુ છે એટલે આપણે ઓમ્સના સિમ્બોલ દ્વારા દર્શાવશું હવે આ બધી વસ્તુઓ આપણને મળી ગઈ બેની મળી ગઈ કેપેસિટરની મળી ગઈ ઇન્ડકટન્સની મળી ગઈ ત્રીજી સર્કિટમાં આપણે જોડાઈ ગયેલો લોડ છે રજિસ્ટન્સ જેની વેલ્યુ તો આપણે જાણીએ જ છીએ સો ઓમ્સ એટલે એની મેળવવાની જરૂર છે નહીં ત્યાર પછી હવે આપણે જોઈએ જેડ એટલે કે ટોટલ રજિસ્ટાન્સ ઝેડ જો આપણે આરએલસી સિરીઝ સર્કિટ ન હોય તો આપણે કંઈક જુદી રીતે ગણીએ પણ એસી સર્કિટ છે એટલે એના માટેનું સૂત્ર છે કે વર્ગમૂળની અંદર આ સ્ક્વેર પ્લસ કાઉસમાં એક્સએલ માઇનસ એક્સી કાઉસ પૂરો એની ઉપર વર્ક હવે દરેકની કિંમત મૂકશો ઝેડ બરાબર રૂટ એટલે કે વર્ગમૂળ જેમાં આરની કિંમત આપણને પહેલેથી જ આપેલી છે આકૃતિમાં પણ બતાવેલી છે સોંશ તો આર સ્ક્વેર એટલે કે સોનો વર્ગ પ્લસ કાઉસમાં એલની વેલ્યુ આપણને મળી ગઈ કઈ રીતે આપણે ગોઈતી હતી તો કે એના રજિસ્ટન્સ દ્વારા એકસો સિત્તાવીસ પોઈન્ટ ચાર ત્યાર પછી આપણે કેપેસિટર એટલે કે બાસઠ પોઈન્ટ આઠ આ બધી વેલ્યુ મૂકી એનો વર્ગ આપણે કરીએ છીએ હવે જેડ બરાબર આનો ગુણોત્તર કરતાં એટલે કે આની ગણતરી કરતાં સોનો વર્ગ પ્લસ આમાંથી આ બાદ કરીએ એટલે ચોસઠ પોઈન્ટ છનો વર્ગ આવે અને આ બંનેનો વર્ગ સરવાળો વર્ગ કાઢી સરવાળો કરી એનું વર્ગ મૂળ કાઢતા એકસો ને ઓગણીસ પોઈન્ટ ઝીરો ઓમ્સ રજિસ્ટન્સ તરીકે આપણે ઓમ્સ લઈએ છીએ એટલે કે સર્કિટનું ટોટલ રજિસ્ટન્સ આપણને મળી ગયું જે પહેલો પ્રશ્ન આપણને પૂછેલો હતો કે સર્કિટનો ટોટલ ઇન્પિડન્સ કેટલો તો એના માટે આપણે એક જવાબ તૈયાર થઈ ગયો કે આખી સર્કિટનો ઇન્પિડન્સ બૈનો એકસો ઓગણીસ જેને આપણે મેજરમેન્ટ કરીએ છીએ બીજો પ્રશ્ન આપણને એક્ઝામ દાખલામાં પૂછાઈ ગયેલો છે પૂછેલો છે કે આ સર્કિટમાંથી કેટલો પ્રવાહ રહેશે તો એના માટેનું સૂત્ર છે આઈ બરાબર વીના છેદમાં ઝેડ વી એટલે વોલ્ટેજ આપવામાં આવેલા છે ઝેડ એટલે તો કે રજીસ્ટન્સ પણ આ રજિસ્ટન્સ ક્યુ તો કે એસી સર્કિટ છે એટલે આપણે જેને ઇન્પિડન્સ તૈયેડ તરીકે ઓળખીએ છીએ એ રજીસ્ટન્સની વેલ્યુ ગણશું સૂત્રની અંદર વી બરાબર બસો ત્રીસ વોલ્ટેજ એના છેદમાં એકસો ઓગણીસ એટલે કે જેડની કિંમત ઈ બેનો ભાંગાકાર કરતા જે જવાબ આવશે એ જવાબ છે એક પોઈન્ટ ત્રાણું એમપિયર જે બીજો આપણો જવાબ છે એટલે કે સર્કિટની અંદરથી વહેતો કરંટ એક પોઈન્ટ ત્રાણું એમ્પિયર હશે ત્યાર પછીનું આપણે હવે જોઈએ કે દરેકનો કરણ કેટલો હશે તો પહેલું સૂત્ર છે વીઆર બરાબર આયાર આપણે આગળ શીખી ગયા કે સિરીઝ સર્કિટ છે એટલે દરેકનો કરંટ ટોટલ કરણ એક સરખો જ હશે એટલે વીઆર બરાબર શું તો કે આયર તો વીઆર આપણો કેટલો હતો આઈઆર કેટલો હતો તો કે એક પોઈન્ટ ત્રાણું તો વીઆર પણ એક પોઈન્ટ ત્રાણું એટલે આપણે વોલ્ટેજ રજિસ્ટન્સના વોલ્ટેજ ડ્રોપ શોધવા માટે વીઆર બરાબર આઈઆર અને એનું સૂત્ર મૂકેલું છે એકસો ત્રાણું વોલ્ટેજ જવાબ આવે છે ત્યાર પછી આવે છે વીએલ તો વીએલ બરાબર એને બરાબર આઈ બરાબર એકસો ત્રાણું એક્સેલની કિંમત બાસઠ પોઈન્ટ આઠ એ બેનો ગુણોત્તર કરીએ એટલે આપણો જવાબ આવે એકસો એકવીસ બે વી વી એટલે કે વોલ્ટ જે જવાબ આપણે આગળ માગેલો છે ત્યાર પછી વીસી વીસી એટલે કે કેપેસિટરની અંદર થયેલા વોલ્ટેજ ડ્રોપ તેના માટેનું સૂત્ર છે આઈ ગુણા એક્સી આ એટલે સર્કિટની અંદરથી પસાર થતો કરંટ જે એક પોઈન્ટ ત્રાણું એમ્પિયર એક્સી એટલે કે એકસો સિત્તાવીસ પોઈન્ટ ચાર જે આપણે જોઈએ છીએ બતાવેલો છે આગળ આપણે મેળવી લીધેલો છે એકસો સિત્તાવીસ પોઈન્ટ ચાર બેનો ગુણોત્તર કરતા બસો પિસ્તાલીસ પોઈન્ટ નવ વોલ્ટેજ આવે આ એનો જવાબ છે ત્યાર પછી એક પ્રશ્ન આપણને હજી એક પૂછેલો છે કે પાવર ફેક્ટર કેટલો આ સર્કિટની અંદર કોસફાઈ કેટલા તો એના માટે આપણે સૂત્ર મૂકેલું છે આરના છેદમાં જેડ આર એટલે સોંમશ એના છેદમાં જેડ એટલે કે એકસો ને ઓગણીસ જેનો જવાબ આવશે પોઈન્ટ એટ ફોર પોઈન્ટ ચોર્યાસી એટલે કે આ સર્કિટની અંદર લીડિંગ થયું પોઈન્ટ ચોર્યાસી હવે છેલ્લે આપણને એક પ્રશ્ન એ પણ પૂછો તો જવાબ પૂછો જવાબ માગ્યો છે કે આમાં પાવર વ્યય કેટલો થશે આપણે પ્રશ્નની અંદર પૂછેલું છે કે પાવર વ્યય શોધો પાવર વ્યય શોધો સર્કિટની અંદર પાવર વ્યય કેટલો તો એના માટે સૂત્ર છે પી બરાબર વી ગુણા આય ગુણા કોસફાય કોષફાય એટલે પાવર ફેક્ટર વી કેટલો હતો તો કે સર્કિટમાં આપેલો જ છે બસો વોલ્ટેજ ત્યાર પછી આઈ કેટલો તો કે આપણને મળ્યો છે એક પોઈન્ટ ત્રાણું એમ્પિયોર એને ગુણા કોસફાઈ કેટલો તો આપણે ગોઈતો છે પોઈન્ટ ચોર્યાસી તો ત્રણે ત્રણનો ગુણોત્તર કરતા આપણો પાવર આવશે ત્રણસો બોતેર પોઈન્ટ નવ વોટ એટલે કે આપણને પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ હજુ પણ આપણે એક એક્ઝામ જોઈએ એક દાખલો જોઈએ તો આપણને ખ્યાલ આવશે તો બીજો દાખલો છે કે એક સિરીઝ સર્કિટ આપેલી છે તેમાં ચાલીસ ઓમ્શનું રજિસ્ટન્સ પોઈન્ટ પોઈન્ટ ટુ હેનરીની કોઇલ તથા વીસ માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલું છે ત્રણે ત્રણ વસ્તુ સિરીઝમાં જોડેલી છે તે સર્કિટમાં એકસો દસ વોલ્ટેજ અને પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ સપ્લાય સાથે જોડવામાં આવે છે તો આ સર્કિટમાં ઇમ્પિડન્સ કરંટ પાવર પીએફ તથા રજિસ્ટન્સ ઇન્ડક્શન વોલ્ટેડ ડ્રોપ જણાવો હવે જે વસ્તુ આપણને આપેલી છે એને આપણે સરળતાથી આકૃતિમાં બતાવીએ તો આપણે રજિસ્ટન્સ આપેલું છે ચાલીસ પોઈન્ટ ચાલીસ ઓમ્શ પછી હેનરીના રૂપમાં ઇન્ડક્ટન્સ આપેલું છે એલ બરાબર પોઈન્ટ ઝીરો ટુ એનરી કેપેસિટરની વેલ્યુ પણ આપણને વીસ બતાવેલી છે નીચે વોલ્ટેજ પણ આપણને આપેલા છે એકસો દસ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ દર્શાવેલી છે જે વસ્તુ આપેલ છે આપણે અહીંયા જોઈએ આર બરાબર ચાલીસ ઓમ્પ એલ બરાબર ઝીરો ટુ એચ સી બરાબર વીસ એમ ત્યાર પછી કઈ વસ્તુ આપણે શોધવાની છે તો એના માટે આપણે જોઈએ કે એક તો જેડ શોધવાનો છે એક આઈ શોધવાનો છે એક વોટ શોધવાના છે એક પીએફ એફ વીઆર અને વીએલ તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે તો કે સૌ પ્રથમ આપણે રજીસ્ટન શોધવું પડશે સર્કિટની અંદર રજિસ્ટન શોધવું પડે તો એના માટેનું સૂત્ર છે એક્સેલ બરાબર એક્સેલ બરાબર ટુ પાય એફ એલ જેમાં આપણે આગળ જોતા જાઉં તો ટુ કિંમત આપેલી છે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ફ્રિકવન્સી પચાસ છે અને એલ બરાબર જીરો પોઈન્ટ ટુ આપેલા છે સર્કિટની અંદર એના છેદમાં સો ગુણા દસ સર્કિટની વેલ્યુ ગુણોત્તર કરતાં જે જવાબ આવે એ છસો ઇઠાવીના છેદમાં દસ આવશે આપણે એને પૂર્ણ રીતે જવાબ લઈ આવો હોય તો આપણે શું કરીશું ની વેલ્યુ ઉપર લેશું એટલે એક્સેલ બરાબર બાસાઠ પોઈન્ટ આઠ ઓમ્શ ઓમ્શ એટલે રજીસ્ટન્સ જે આપણે ઇન્ડક્ટન્સનું રજીસ્ટન્સ મળ્યું ત્યાર પછી આપણે ગોથશું કેપેસિટરનું રજિસ્ટન્સ વેલ્યુ કેટલી તો એના માટે સૂત્ર છે એક્સી બરાબર વન ઓપોન ટુ પાય એફસી એકના છેદમાં ટુ પાય એફસી તો એનો આપણે વેલ્યુ મૂકશું એક્સી બરાબર વન ઓપોન બેના બે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ફ્રીક્વન્સી આપણને આપેલી છે પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ એટલે પચાસ એને ગુણા એટલે કે વીસ જે આપણને કેપેસિટરની વેલ્યુ આપેલી છે અને એના ઉપર દસની માઇનસ છ ઘાત પૂર્ણ કિંમત મેળવવા માટે દરેકનો ગુણોત્તર અને ભાંગાકા કરતાં આપણને જવાબ આવશે એક્સી બરાબર વન ફાઇવ નાઇન પોઈન્ટ ટુ થ્રી એટલે કે એકસો ઓગણસાઠ પોઈન્ટ ત્રેવીસ ઓંશ બે વેલ્યુ આપણને મળી ગઈ એક એલ ઇન્ડકટન્સનું રજીસ્ટન્સ બીજી વેલ્યુ મળી કેપેસિટરનું રજીસ્ટન્સ ત્રીજી વેલ્યુ આપણી પાસે તૈયાર છે ચાલીસ ઓમ્સ ત્યાર પછી હવે આપણે એનો ઇન્પિડ જેડ શોધશું એટલે કે જેડ બરાબર સૂત્ર છે વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સેલ માઇનસ એક્સીનો સ્ક્વેર એની એક એક કિંમત આપણે મૂકશું એટલે આપણને ખ્યાલ આવશે જેડ બરાબર આરની વેલ્યુ તો આપણને ખ્યાલ જ છે કે સર્કિટની અંદર આપેલી છે ચાલીસ ઓંશ આપણે અહીંયા ગોઠવી શકીએ ચાલીસનો વર્ક પ્લસ કાઉન્સની અંદર એક્સેલની વેલ્યુ એટલે કે બાસાઠ પોઈન્ટ આઠ ઓંશ માઇનસ એક્સીની વેલ્યુ એકસો ઓગણસાઠ પોઈન્ટ ત્રેવીસ અને કાઉન્સની ઉપર વર્ક હવે આપણે એને આગળ ગણતરી કરીએ તો જેડ બરાબર આનો આપણે ગુણોત્તર ચાલીસનો કર્યો એટલે સોલસો આવે ત્યાર પછી કાઉસની અંદર માઇનસ કરતાં જે જવાબ આવશે એ કાઉસમાં માઇનસ છન્નું પોઈન્ટ તેતાલીસનો સ્ક્વેર ત્યાર પછી એના સ્ક્વેરના ગુણોત્તર કરતાં આપણે સોળસો પ્લસ અહીંયા જે આપણને જોવા મળે છે નવ હજાર બસો અઠ્ઠાણું પોઈન્ટ સેવન ફોર એ વર્ગમૂળની અંદર આપેલ છે ત્યાર પછી એને સરવાળો બાદ બાકી કરતાં જે જવાબ આવે છે એ દસ આઠ અઠ્ઠાણું એ પોઈન્ટ સેવન ફોર ત્યાર પછી એનું વર્ગમૂળ કાઢતા એકસો ચાર પોઈન્ટ ત્રણ ઓમ્સ આવે આ જે રજિસ્ટન્સ આવ્યું એ રજીસ્ટન્સ આખી કમ્પ્લીટ સર્કિટનું આવ્યું એટલે કે આર એલ અને સી ત્રણે ત્રણની વેલ્યુ આપણને મળી ગઈ હવે આપણે શોધીએ સર્કિટની અંદરથી વહેતો કરંટ એટલે કે આય અને આય છે એ આપણને કઈ રીતે મળે તો કે વોલ્ટેજ ભયંગા જેડ ઇન પીડસ આપણે ઓમ્સના નિયમ પ્રમાણે શું કરતા આઈ બરાબર વીના છેદમાં આર જ્યારે એસી સર્કિટમાં આઈ બરાબર વીના છેદમાં જેડ એની આપણે કિંમત મૂકીએ તો સર્કિટની અંદર આપણને કિંમત આપેલી જ છે વોલ્ટેજ એકસો દસ આપેલા છે ત્યારબાદ જેડ જે આપણે મેળવો છે એકસો ચાર પોઈન્ટ ત્રણ અંશ એકસો દસના છેદમાં એકસો ચાર પોઈન્ટ ત્રણ પછી એનો ગુણોત્તર કર્યો ત્યારે એમ્પિયર કેપેસિટી આવે એક પોઈન્ટ પાંચ બીજો જવાબ આપણને મળી ગયો કરંટ કરંટ એટલે કે એમ્પિયર આ સર્કિટની અંદરથી કરંટ કેટલો વહેશે તો કે એક પોઈન્ટ ઝીરો પાંચ હવે એની આગળ આપણે બીજી વસ્તુ શોધવાની કીધી છે જે કીધી છે કોષફાઈ કોશફાઈ એટલે કે પાવર ફેક્ટર પાવર ફેક્ટર શોધવા માટેનું સૂત્ર આરના છેદમાં જેઠ રજીસ્ટન્સના છેદમાં જેઠ રજીસ્ટન્સની કિંમત આપણને ખબર છે કે સર્કિટની અંદર આપણે આપેલી જ છે રજિસ્ટન્સની કિંમત અહીંયા સર્કિટમાં આપેલી છે ચાલીસ અને જેડની કિંમત આપણે શોધેલી છે એક એકસો ચાર પોઈન્ટ ત્રણ પછી એનો ભાંગાકાર કરતાં જે જવાબ આવે એ પોઈન્ટ આડત્રીસ કોસફાય એટલે કે પાવર ફેક્ટર છે એ પોઈન્ટ આડત્રીસ બને છે હવે સર્કિટની અંદર એક પણ વધારાની વસ્તુ કીધી છે કે જેને આપણે કહીએ છીએ પાવર પાવર એટલે કે વોટ કેટલા વોટની સર્કિટ છે કેટલો વોટામાં શક્તિનો વ્યય થાય છે તો એના માટે સૂત્ર છે ડબલ્યુ બરાબર વી ગુણ્યા આય ગુણા કોશફાઈ કોશફાઈ એટલે પાવર ફેક્ટર જેમાં વોલ્ટેજ આપણને આપેલા છે ચાલીસ વોલ્ટેજ આપણને આપેલા છે એકસો દસ વોલ્ટેજ I આપણે શોધેલો હતો એક પોઈન્ટ ઝીરો પાંચ એને ગુણ્યા આપણને કોશફાઈ મળ્યો 0.38 આડત્રીસ ત્રણેયનો ગુણોત્તર કરતાં સર્કિટની અંદર ટોટલ વોલ્ટેજ આપણને મળે છે તેતાલીસ પોઈન્ટ નેવ્યાસી જેને આપણે વોટ તરીકે ઓળખીએ છીએ વોટ ડબલ્યુ એ ડબલ વોટ એટલે શક્તિ એટલે કે મેઝરમેન્ટ કરતાં તેતાલીસ પોઈન્ટ નેવ્યાસી વોટ મળે છે હવે આપણે આગળ જોઈએ વોલ્ટેજ કેટલા એક્રોસમાં જોડેલા વોલ્ટેજ કેટલા હોય છે તો વીસી બરાબર આય ગુણા એક્સી આ એટલે કરંટ અને એક્સી એટલે જે તે સર્કિટના વોલ્ટેજ સર્કિટની અંદર જોડાઈ ગયેલા કેપેસિટરના વોલ્ટેજ કરંટ છે એક પોઈન્ટ ઝીરો પાંચ એમપીયર અને એક્સી આપણને આગળ ગોતેલા છે એક્સી આપણે ગોત્યા છે તે આપણે અહીંયા બતાવીએ છીએ એકસો ઓગણસાઠ પોઈન્ટ ત્રેવીસ બંનેનો ગુણાકાર કરતા વીસી બરાબર એકસો સડસઠ પોઈન્ટ ઓગણીસ જવાબ આવે જેને આપણે વોલ્ટ તરીકે ઓળખીએ એટલે કે કેપેસિટી આ સર્કિટની અંદર જે આપણે સર્કિટ આખી જોડેલી છે સિરીઝ સર્કિટ તેમાં આ જે લોડ જોડેલો છે આ જે વસ્તુ જોડેલી છે જેને આપણે કેપેસિટર કહીએ છીએ એ કેપેસિટરની અંદર કેટલા વોલ્ટેડ ડ્રોપ છે તો એના માટે આપણે શોધું વીસી બરાબર એકસો સડસઠ પોઈન્ટ ઓગણીસ વોલ્ટ ત્યાર પછી આવશે બીજું આપણે શોધવાનું છે વીએલ વીએલ એટલે ઇન્ડક્ટર્સ વોલ્ટેડ ડ્રોપ જેનું પણ સૂત્ર છે આઈ બરાબર આ આઈ ઇન્ટુ એક્સેલ એટલે કે આઈ ગુણ્યા એક્સ એલ આઈ આપણે શોધેલો હતો વન પોઈન્ટ ગુણાકાર એટલે કે બા એને ગુણ્યા એક્સેલ એક્સેલ એટલે આપણે પણ એ શોધેલો હતો બાસાઠ આઠ બંનેનો ગુણોત્તર કરતા વીએલ જવાબ આવશે પાસાઠ ચોરાણું વોલ્ટેજ એટલે કે આ સર્કિટની અંદર જે લોડ જોડેલો હતો ઇન્ડક્ટન્સ લોડ એ લોડની અંદર કેટલા વોલ્ટેજ ડ્રોપ છે તો કે પાસાઠ પોઈન્ટ ચોરાણું હવે આપણે શોધીએ વીઆર એટલે કે ત્રીજો લોડ છે રજીસ્ટન્સ જેના વોલ્ટેજ માટે વીઆર બરાબર આઈ આર કરંટ આપણે શોધેલો છે વન પોઈન્ટ જીરો ફાઇવ એને ગુણા લોડ રજીસ્ટન્સ જે આપણે સર્કિટમાં આપેલો જ છે એટલે કે આઈ આપણે શોધો રજિસ્ટન્સ ચાલીસ વંશ આપણે લઈ છે બંનેનો ગુણોત્તર કરતાં જવાબ આવે બેતાલીસ જે આપણે રજીસ્ટન્સની અંદર થયેલા વોલ્ટેજ ડ્રોપ બતાવે છે અને તેનું મેજરમેન્ટ આપણે વોલ્ટેજ દ્વારા કરી શકીએ છીએ આ બે દાખલા દ્વારા આપણે લેસનની અંદરથી સૂત્રો દ્વારા વીએલ વી સી વીઆર વોટ કોસફાય આ બધી વસ્તુઓ આપણે આમાંથી શોધી સિરીઝ સર્કિટ છે તો આ લેસનની અંદર આપણે જે તે વસ્તુ ભણ્યા કેટલું આપણને એમાંથી સમજાણું એના વિશે થોડા આપણે પ્રશ્નો જોઈએ તો પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે આરએલસી સિરી સર્કિટમાં એક્સેલ બરાબર ખાલી જગ્યા થાય સૂત્ર પૂછેલું છે કે આપણે આરએલસી સિરીઝ સર્કિટ હોય તો એમાં એક્સેલ બરાબર ક્યુ સૂત્ર મૂકીએ તો આપણે સરળતાથી આપણને એમાં વસ્તુ મળી શકે તો એના માટે જવાબ છે ટુ પાય એફએલ જેનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરેલો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે આરએલસી સિરીઝ સર્કિટમાં પાવર ફેક્ટર એટલે કે કોસ્ફાઈ કોશફાઈ શોધવો હોય તો આપણે કયું સૂત્ર મૂકવું પડે તો કોસ્ફાઈ બરાબર આર અપોન જેડ ત્રીજો પ્રશ્ન છે આરએલસીમાં સિરીઝ સર્કિટમાં દરેકમાં કરંટ ખાલી જગ્યા હોય છે સરળતાથી આપણે શીખી ગયા સર્કિટ દોઈ રહી સર્કિટના લોડ જોયા લોડની અંદર આપણે બતાવેલું હતું કે કોઈ પણ લોડમાંથી વહેતો કરંટ મેઇન કરંટ લોડનો કરંટ બધો સરખો હોય શું કામ તો કે સર્કિટ સિરીઝ છે એટલે આપણો જવાબ આવશે સરખો એટલે કે આર સિરીઝ સર્કિટમાં દરેકમાં કરંટ એક જ સરખો વહે છે ચોથો પ્રશ્ન છે આરએલસી માં વપરાતો પાવર બરાબર સૂત્ર મૂકવાનું છે કે પાવર બરાબર પાવર શોધવો હોય તો આપણે શું કરશું તો કે એના માટે જવાબ છે વી બરાબર ખાલી જગ્યા વી બરાબર શું તો કે ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ એટલે કે એનું સૂત્ર બનશે વી ઇન્ટુ આઈ ઇન્ટુ પી એફ પી એટલે કોસ્ફાઈ એટલે આપણો જવાબ આવશે એમાં આઈ ત્યાર પછીનું પ્રશ્ન છે પાંચ નંબરનો તેમાં પૂછેલ છે કે ભારતમાં એસીની સ્ટાન્ડર્ડ ફિકવન્સી કેટલી સ્ટાન્ડર્ડ ફિકવન્સી દરેક દેશની અંદર ફિકવન્સી જુદી જુદી હોય પરંતુ આપણે ભારતની અંદર જે એસી કરંટ વહે છે ઓલ્ટરનેટિવ કરંટ એની સ્પીડ એટલે કે જેને આપણે ફ્રિકવન્સી સાયકલ કહીએ છીએ તો એક સેકન્ડમાં કેટલી સાયકલ તો એનો જવાબ છે પચાસ સાયકલ પ્રતિ સેકન્ડ ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો એસી સર્કિટમાં ઓમ્સનો નિયમ શું હોય છે જો ખાસ આપણે પૂછેલું છે કે એસી સર્કિટમાં ઓમશનો નિયમ શું હોય છે આપણે ઓમશનો નિયમ ભણ્યા હોય એના કરતાં થોડુંક આમ જુદું પડે શું કામ કે એસી સર્કિટની વાત છે તો એના માટેનો જવાબ છે આઈના છે આઈ ઇઝ ઇક્વલ ટુ એટલે કે આઈ બરાબર વિના છેદમાં જેટ ખાસ કરીને યાદ રાખવાનું છે કે આઈ બરાબર વિના છેદમાં આર નથી વિના છેદમાં જેટ શું કામ આપણે દાખલામાં પણ શીખ્યા અને આકૃતિમાં પણ શીખી ગયા એનો જવાબ આવશે આઈ બરાબર વિના છેદમાં z ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમો એક માઇક્રો ઓમ્સ બરાબર કેટલા ઓમ્સ તો એનો જવાબ છે દસની માથે માઇનસ છ ઘાત આ રીતે આપણે આ લેસનની અંદર આર એલસી સિરીઝ સર્કિટમાં રજીસ્ટન્સ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ આ બધા લોડ આપણે સરળતાથી શીખા અને એ શીખા ઈ બદલ અને આપણે શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર